સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકી 1.35 લાખ પડાવી લીધા. જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના યોગીચોક વિસ્તારમાં એક 39 વર્ષીય ડિવોર્સી રહેતા હતા. ડિવોર્સી પોતાના 15 વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા. દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેમના પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમિયાન તારીખ 6/6/2024 રોજ ડિવોર્સીના નાના ભાઈના પત્નીએ તેમને વોટ્સઅપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ, આપણા સંબંધીમાં જ છે, જેથી 39 વર્ષીય ડિવોર્સીએ હા પાડી હતી. આ દરમિયાન તારીખ 6/6/2024 રોજ વિપુલ ડોબરિયા, જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો તે સંજના નામની યુવતી ડિવોર્સીના ઘરે આવ્યા હતા. જ્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કે સંજના મારા ફોઈની છોકરી છે, સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિંધાવી ગયા છે, જેથી સંજના અમારા ઘરે રહે છે. બાદમાં ડિવોર્સી અને સંજનાએ વાતચીત કરી હતી, લગ્ન માટે હા પાડી હતી. લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે તમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે, 20,000 રૂપિયા બીજા આપવાના રહેશે, જેથી ડિવોર્સી આ તમામ બાબતો માટે હા પાડી હતી. લગ્નની ખરીદી શરૂ કરી હતી. આ દરમિયાન ચાંદીના સાંકડા અને સોનાના દાણો કપડાંની ખરીદી કરી. તારીખ 13/6/2024 રોજ તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા. બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફિસ ગયા હતા. જે લખાણ કરી વરાછા ઝોન ઓફિસ ગયા ત્યારે સંજનાએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું. ઘરે પરત આવી ગયા હતા. બાદમાં 1.25 લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડા આપ્યા. તારીખ 16/6/2024 રોજ સંજનાએ મને જણાવ્યું છે કે મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે, તો મારે તેમને ખબર અંતર પૂછવા જવું છે. તમે મને ડિંડોલી 60 પોઈન્ટ સુધી મૂકી જા, હું સાંજે પરત આવી જઈશ. બાઇક લઈ હું સંજનાને મૂકવા ગયો હતો, જ્યાં તેમના કોઈ સંબંધી આવ્યા હતા જે સંજનાને લઈ જતા રહ્યા. બાદમાં સંજનાએ ડિવોર્સીના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહીં આવવાની છું. ત્યારબાદ ડિવોર્સી અનેકવાર વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો માલુમ પડ્યો. સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના, વિકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે. આ મામલે ડીસીપી ભક્તિ ડાભીએ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ મથકમાં કરફ્યુ આવી હતી, જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે લગ્નની લાલચે 1.35 લાખ રૂપિયા પડાવ્યા છે. પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. વિપુલ ડોબરિયા નામના ઈસમે જ્યોતિબેનનો સંપર્ક કર્યો અને જે છોકરીઓ ઘરકામ કરતી હોય તેમને પૈસાની લાલચ આપતા, કહેતા કે અમે તમને કહીએ તેવું કામ કરવાનું. આમ સમાજમાં જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેવા લોકોને શોધતા અને આખું ષડયંત્ર પ્રમાણે વર્તન કરતા. હાલ તો પોલીસે લૂંટેરી દુલ્હન અને અન્ય 2 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ ખોટું નામ ધારણ કરવા લૂંટેરી દુલ્હનને ખોટા સર્ટિફિકેટ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓએ અગાઉ રાજકોટ, રાજસ્થાનના જયપુરમાં આ જ વર્ષમાં આવી રીતે લગ્ન કરી પૈસા પડાવ્યા છે. પોલીસને આશંકા છે કે આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. હાલ તો વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી, કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ હતી, જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો, અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન, નકલી દુલ્હન બનાવે અને સમાજમાં, સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય, એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે, જે દુલ્હન છે, એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની આને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે, તો
એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની, એ રીતે ગણીને ટોટલ 1,35,000 મુદ્દામાં, જે 1,35,000 ચીટિંગ કર્યું હતું, જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી. અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે, એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ. અને પછી પાછી ના આવી આ ભાઈએ ફોન કર્યો એટલે રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે. અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ IPCની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે. અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એણે સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે. તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68 ને એ કલમો પણ ઉમેરો કરવામાં આવશે. એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા. જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અનેક છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા છે? એ અત્યારે તપાસ ચાલુ છે. પૂછપરછમાં 2-3 છોકરોના નામ નીકળે છે કે જે 2-3 છોકરોને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે. આગળની તપાસ ચાલુ છે. ઓકે ઓકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.